એસી વર્ષના ડોહીમાં સુટા શડે લેવા જાય બોલો કોર્ટમાં. ત્યાં જઈને કોર્ટમાં કાગળી આપ્યા અને બોર્ડ ઉપર સરકારી વકીલે જ્યાં જજ સાહેબ ને બોર્ડ ઉપર કાગળ અંબાવ્યો અને સાહેબે વાંચ્યું ડોહી સામું જોયું. સાહેબ ને થયું કે માળું આ કોકના કાગળિયા લઈને આવ્યા છે કે હું કે માળિયા કોના મારા કાગળિયા છે બીજા કોણ ના હોય પણ માળિયા સૂટા છેડા ના કાગળ સૂટા છેડા લેવા આવી છે ઉપાય મારે એની ભેગો ભાવ નહીં નીકળાય લે 80 વર્ષ એથી ભાવ કાઢો. અરે માં 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 કરીમાં ભાઈ મારે હવે એની ભેગો નહીં પહોંચ થાય બાપા કે માં વર્ષ કેટલા છે 80 ની માથે એક પણ માં 80 તો થયા હવે હવે તો જેટલું વધે છે એવું છે ભાઈ તમારી કોરટ છૂટા છેડા દેતી તો ક્યાં ન કરે અમે ગાંધીનગર વાળી બીજી કોરટમાં જાય તક માં ગાંધીનગર ની કોર્ટ તો કોઈને છૂટા છેડા દેતી જ નથી. ઈ ન જાય તો હું દિલ્હી જાય સુપ્રીમ કહેવાય કઈ કહેવાય જોયા ક્યાં ના જોયા તો સરકારી કાગળિયા લઈને ફેર સાથે. પણ માં 80 છે કીધું ને પણ મારે ઈ જોયા ભેગું જવું નથી કે માં તકલીફ છે કયો અમે બાપાને સમજાવી સમજો સમજે એમ નથી મેં એટલા વર્ષ કાઢ્યા અને ન સમજો હાથ કાઢ્યા એની ભેગા 20 વર્ષ ની હતી તે દુની આવી પાણી શું કઈ સારો યાર અમારે અમારે હારે રોજ બાપુ રહેતા હોય એ લોકો દાંત કાઢે ને એટલે તમારે માનવાનું કે આ કઈક નવી નિશેર નહી તો રાવડા તમારે હારે રોજ હોય અમે ગમે એટલા હાસ્ય કરે તે કઈ દાંત નો કાઢે એને એ જ હોય ખબર પેમેન્ટ મળશે કે નહીં એમ બીજી વિચારમાં ન હોય પણ સદા દાંત કાઢે એટલે માનવાનું કઈક પ્રસંગ હારો. અમે ગમે એટલી કરુણતાની વાતો કરી આવડા નો રોવે કઈ એને રોજ નું છું રોજ કેટલું રોવે હા કોઈ કોઈ પણ કોઈ પણ કથાકાર હોય એ સીતા વિદાયનો પ્રસંગ લેતા હોય ઓડિયન્સ આખું રોતું હોય પણ એના સંગીત વાળા કોઈ દી રોયા એને અઠવાડિયે અઠવાડિયે સીતા વિદાય હોય કેટલીક વાર રોવ્યા. પણ સતાય કોઈ કથામાં જાઓ અને કોઈ સંગીત વાળા રોવે તો માની લેવાનું કે ગઈ કથાનું પેમેન્ટ હજી બાકી છે. અરે હમણાં તો એક 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 કથાકાર નું હમણાં તો આવ્યું છે ભરતબાબુ સાંભળ્યું તમે ઓહો કેવો રોવે છે સીતા વિદાયમાં અને ઓડિયન્સ દાંત કાઢે છે અને ઓલો રોવે એટલે કે 22 વર્ષનો છોકરો ફાટી પડ્યો હોય એ એટલું નો રોવે. માણસ માણસ છે ગજબ છે. એટલે આ લોકોએ કીધું કે મારી હવે ક્યાં જાજી જિંદગી છે મારે નથી એની ભેગું રહેવું કીધું ને ભાઈ કે માં તકલીફ હું છે એ કયો એ કે તકલીફ બીજી કઈ નથી એને જે કેવું હોય એ કહી દે અને પછી હું કહેવાનું ચાલુ કરું તો રોયો કાનમાંની મશીન કાઢ નાખે એટલે કે મારા ઘા ફેલ જાય એમ. ઓહો હો હો હો